જ્ઞાનના પ્રતિભાવમાં આપ સૌનું સ્વાગત છે. હું હિના કુરકુટિયા સ્ટેટ 1-2 બેચમાં 17-8-2020 જોડાઈ છું. જ્ઞાનના દરેક ફેકલ્ટી એટલું સરસ રીતે સમજાવતા હોય છે, એવી સારી રીતના સમજણ પાડતા હોય છે કે જેના કારણે દરેક ફેકલ્ટી મેમ્બર પોતાના વિષયમાં પાવરતા ધરાવતા હોય છે. એટલે આપણને માત્ર સમસ્યાના ઉકેલ સુધી નથી છોડી દેતા, સમસ્યાના ઉકેલ મળ્યા પછી પણ એ લોકો આપણને અંગુલી નિર્દેશ કરીને આગળ વધવા માટેની પ્રેરણા આપતા હોય છે. હું મારા મૂળ બે વિષયની વાત કરીશ કે જેમાં મને કદાચ પહેલે રુચિ જાગી હોત તો હું આજે કદાચ ગવર્મેન્ટ જોબ કરતી હોત, પણ જે મારો જે મૂળ પ્રશ્ન છે એવો જ કદાચ બીજા વિદ્યાર્થીઓનો પણ હશે કે જેમની નબળાઈ ગણિત અને અંગ્રેજીમાં દેખાઈ આવતી હશે, પણ હવે એવું લાગે છે કે કદાચ મુશ્કેલી પણ દૂર થઈ જશે. વિજ્ઞાનના મટીરિયલ માટે હું એમ કહીશ કે જેમણે વાંચ્યું છે જોયું છે એમના માટે તો એનો શંકાનો વિષય જ નથી, પણ અદ્ભુત છે. અને જ્ઞાનમાં ટેસ્ટ જે મુકાય છે એના વિશે વાત કરું તો દરેક વિદ્યાર્થીએ પોતાનું જ્ઞાન ચેક કરવું હોય તો જ્ઞાનની ટેસ્ટમાં રોજ ઉતરવું, કારણ કે દરરોજ જ મુકાતા હોય છે. અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે જેટલી ટેસ્ટ આપણે આપીએ એના કરતાં કોઈક ટેસ્ટમાં આપણે ઓછા માર્ક્સ આવ્યા, એ કયા કારણે ઓછા આવ્યા એ જો જોવું હોય તો ક્યાંક નાના એવા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, એ આપણને ટેસ્ટ આપ્યા પછી ખબર પડતી હોય છે. બીજું કે લાઈવ ભણવાની મજા એટલા માટે આવતી હોય છે કે સમસ્યાના ઉકેલનો તાત્કાલિક જવાબ મળી જતો હોય છે. જે પ્રશ્નો મને આવડે છે એ કદાચ બીજાને ન પણ આવડતો હોય, ક્યારેક એવું પણ બને કે બીજાને આવડતો હોય એ મને ના આવડતો હોય, તો એના માટેની જે સમસ્યા છે એ તાત્કાલિક દૂર થઈ જતી હોય છે. બીજું કે હું સફળ થાઉં અને નોકરીનો ઓર્ડર લઈને આવું તો ચોક્કસ હું એટલું કહી શકું કે હું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી બિલોંગ કરું છું. એટલે મારો વિચાર એવો છે કે જ્ઞાનને પણ વલસાડમાં લાવવું છે. આ સાથે જ જ્ઞાન માટે જો એક સ્પેશિયલ વાક્ય કહું તો ગુજરાતીના વ્યાકરણની જેમ કહીશ કે જ્ઞાન એટલે જ્ઞાન, જ્ઞાનને અનન્વય અલંકારની જેમ સંબંધ છે કે જ્ઞાનની તુલના કોઈની સાથે ના કરી શકો. બીજું કે જે વિદ્યાર્થીઓ નથી જોડાયા એમના માટે ખાસ રિક્વેસ્ટ છે કે એકવાર જ્ઞાન ઉપર ભરોસો મૂકો, જ્ઞાન તમને પાછા નહીં પાડે. નિખિલ સર એટલે કે બાલા સરકાર જેમ કહેતા હોય એની જેમ કે આપણે વાંચ્યું હોય દરિયા પર, પૂછાતું હોય ચમચી પર, અને આપણને આવડતું હોય ટીપા જેટલું. એટલે જ્ઞાન એ જ્ઞાનનો દરિયો છે, એટલે જ્ઞાનના દરિયામાં એકવાર ડૂબકી મારો એ તમને ક્યાંય પાછા નહીં પાડે. અને તમે જે ડૂબકી જ્યાં લગાવવાના છો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર, એમાં તો તમે હંમેશા કદાચ ક્યાંય પાછા નહીં જ પડો, પણ તેમ છતાં હું નોકરીનો ઓર્ડર લઈને જ આવું છું એટલી અપેક્ષા છે. આ સાથે જ જ્ઞાનના દરેક ફેકલ્ટી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર, અને માત્ર ફેકલ્ટીનો જ નહીં, જ્ઞાન સાથે જેટલા પણ નાના મોટા વ્યક્તિઓ કે જેમનો સહયોગ રહ્યો છે બધાનો હિના કુરકુટિયા તરફથી આભાર. થેન્ક યુ.